હાલ અમદાવાદને લઈને એક દુઃખદ ખબર સામે આવી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદના લોકો રોગચાળાનો શિકાર બન્યા છે. મચ્છર અને પાણીજન્ય રોગો વધી રહ્યા છે ત્યારે તંત્રએ સાવચેતી રાખવી જરૂરી છે, નહીં તો મોટા પાયે રોગચાળો વકરી શકે છે. કોરોનાની દહેશત વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં મોટા પાયે વધારો થયો છે. શિયાળાની ઋતુમાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થયો છે. સોલા સિવિલની વાત કરીએ તો 1600થી વધારે દર્દીઓએ ઓપીડીમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે ડેન્ગ્યુનો પણ એક કેસ નોંધાયો છે. વાયરલ ઇન્ફેક્શનના 1292 જેટલા કેસો નોંધાયા છે, જ્યારે ઝાડા ડાયરિયાના 15 કેસો નોંધાયા છે. ટાઇફોઇડના પણ 4 કેસો નોંધાયા છે. અમદાવાદ શહેરમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, જેના લીધે લોકોના બીમાર પડવાના કેસો પણ વધી રહ્યા છે. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં તરખમ વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઇન્ફેક્શન અને ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે, જેમાં બદલાતી જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, હવામાં વધતું જતું પ્રદૂષણ તેમજ ઋતુગત બીમારી જેવી અનેક કારણો જવાબદાર છે. તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.